નમસ્કાર કને ગુજરાતના સ્પેશિયલ બુલેટિનમાં હું જય વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કાપડนครિ કહો કે હીરાนครિ પરંતુ દેશની અર્થવ્યવસ્થા ઉપર મજબૂત પ્રભુત્વ ધરાવતા મુંબઈ બાદ જો કોઈ શહેર હોય તો તે સુરત છે અને હવે સુરતની સુરત બદલવાની જવાબદારી ઉઠાવી છે મોદી સરકારના બે મજબૂત નેતાઓએ સુરત શહેરને ફાસ્ટેસ્ટ ગોઇંગ સિટીનો એવોર્ડ તો પેલા જ મળી ચૂક્યો છે ત્યારે હવે સુરત સિંગાપુર બનવા જઈ રહ્યો છે સુરત રેલવે સ્ટેશનની સકલ બદલીને હવે તે સિંગાપુર એરપોર્ટ જેવું બનશે ને આ ફક્ત વાર્તા રે વાર્તા નથી પણ આ કામ પૂરજોશમાં ચાલુ થઈ ચૂક્યું છે આ કામને અંજામ આપવા માટે ખુદ રેલવે મંત્રી અને સુરતના સંસદ સભ્ય દર્શના જરદોસે બીડું ઝડપ્યું છે તો સાથે જ સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ આ પ્રોજેક્ટ પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે સુરતને સિંગાપુર બનાવવાનું કાર્ય આજથી જ શરૂ થઈ ગયું છે અને આજે રેલવે તંત્ર દ્વારા સિમેન્ટ યાર્ડ ખાલી કરી ત્યાં સ્ટીલ સ્ટોક કોન્ક્રીટ પ્લાન્ટ લેબર રહેણાંકની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે સુરત રેલવે સ્ટેશનની કામગીરીથી લોકોને હાલાકી ન થાય તે માટે સુરતથી ઉપડતી ટ્રેનોને ઉધનાથી દોડાવવા મંજૂરી રેલવે વિભાગ દ્વારા માંગવામાં આવી છે સુરત રેલવે સ્ટેશનની સકલ બદલવા અને પ્રજા ઉપયોગી સુવિધાઓ ઊભી કરવા મોદી સરકાર દ્વારા રૂપિયા આઠસો સિત્યોતેર કરોડ પ્રાથમિક તબક્કામાં ફાળવવામાં આવ્યા છે સરકારના અતિ મહત્વાકાંક્ષી આ પ્રોજેક્ટને ગત વર્ષ બે હજાર સોળમાં મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ સતત વિકસતા સુરત માટે જરૂરિયાતો પણ સતત વધતી રહી જેથી જાહેરાત બાદ પ્રોજેક્ટની ડિઝાઇનમાં ફેરફાર કરાયા છે સમય સાથે પ્રોજેક્ટનો ખર્ચ પણ વધતો ગયો અને આજે આ પ્રોજેક્ટ રૂપિયા આઠસો સિત્તોતેર કરોડના ખર્ચે પૂર્ણ થશે રેલવે મંત્રાલયના અનુસાર આ પ્રોજેક્ટ આવનારા અડતાલીસ મહિનામાં પૂરો કરી દેવાનો ટાર્ગેટ રેલવે મંત્રી દર્શના જરદોશે આપ્યો છે સુરતની સુરત બદલનાર આ પ્રોજેક્ટમાં રેલવે સિવાય રાજ્યની અનેક એજન્સીઓ પણ જોડાઈ છે અને પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ બીઆરટીએસને પણ રેલવે સ્ટેશન સાથે જોડી દેવામાં આવશે સુરતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સાથે રાજ્યની અનેક કેટલીક એજન્સીઓ પણ જોડાશે જેમ કે આરએલડીએ એસઆઈટીસી એસએમસી અને જીએસઆરટીસી આમાં પહેલો પ્રોજેક્ટ બનશે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો સુલભ સહકાર જોવા મળશે આ પ્રોજેક્ટ માટે હાલ સુરત ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે સુરત રેલવે સ્ટેશન જે આધુનિક બનવા જઈ રહ્યું છે તેમાં કયા કયા પ્રોજેક્ટનો સમાવેશ થશે તેના પર એક નજર કરીએ એરપોર્ટ એન્ટ્રી એક્ઝિટ એક સાથે કોન્ફરન્સ અને વીઆઈપી લોન્ચ સ્ટેશનની અંદર શોપિંગ અને કમર્શિયલ પ્લાઝા મલ્ટી ટ્રાન્સપોર્ટેશન હબ બસ મેટ્રો અને બીઆરટીએસ માટે ખાનગી રસ્તા ઇન્ટરસિટી બસ સ્ટેશન આંતરરાજ્ય બસ સ્ટેશન વ્યાપારી ટાવર પ્લેટફોર્મમાં વધારો ફૂડ પ્લાઝા શોપિંગ મોલ સંસ્કૃતિ બેઝડ મોડલ એક્સ્ટ્રા એલિવેટર વિકલાંગો માટે અલગ સુવિધા અને વડીલો માટે લિફ્ટ આ તમામ પ્રોજેક્ટ છે તે સુરતનું જે નવું રેલવે સ્ટેશન બની રહ્યું છે તેમાં નિર્માણ પામવા જઈ રહ્યા છે ત્યારે મુસાફરોની સાથે શહેરીજનોની સુખાકારીમાં પણ વધારો થશે કનેક ગુજરાતના હવે ઇન્ટરેસ્ટિંગ એપિસોડ જોવા માટે આપ જોડાયેલા રહેજો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ